વેલકમ ટુ એક્ઝામ રૂમ. એક્ઝામ રૂમમાં તમારું સ્વાગત છે. આપણે આજે ધ ન્યૂઝ એનાલિસિસ જોઈ રહ્યા છીએ અને એની શરૂઆત કરી રહ્યા છો 25 જુલાઈ 2019. જો તમારે મિત્રો પીડીએફ મેળવી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. હવે આજે પ્રથમ ન્યૂઝ જોઈ રહ્યા છો. કોઈ પણ વ્યક્તિને આતંકવાદી જાહેર કરવો હોય કે કોઈ સંગઠનને આતંકી જાહેર કરવો હોય તો એના માટે એક બિલ લાવવામાં આવ્યું હતું અને એ બિલે લોકસભામાંથી સંપૂર્ણ રીતે પાસ થઈ ચૂકી છે અને હવે એ બિલ પસાર કરવામાં આવશે રાજ્યસભાની અંદર. તો આ બિલમાં હતું શું, આ બિલનું નામ શું છે અને બિલની અગત્યની જોગવાઈ શું છે? તો આ બિલની અંદર જોવા જઈએ તો આપણા માટે મહત્વનું છે એનું નામ. તો આ બિલનું નામ છે અનલોફુલ એક્ટિવિટીઝ. જે નામ આપેલું છે અહીંયા કરે તમારા માટે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્ટેસ એમન્ડન્ડ બિલ 2019. આ તમને બિલ અહીંયા આપેલું છે. હવે આ બિલનું અંદર બીજું શોર્ટ નામ છે યુએપીએ. તો પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે કે યુએપીએનું ફૂલ ફોર્મ શું છે, તો એ આપણા માટે મહત્વનું છે. હવે આ બિલની અંદર મહત્વનું શું હતું, તો આ બિલની અંદર તમે મહત્વનું જોઈ શકો છો કે એની અંદર જે ખરડાની મહત્વની જોગવાઈઓ છે. તો પ્રથમ ખરડાની મહત્વની જોગવાઈ તમને શું કહે છે, તો એ કોઈ પણ વ્યક્તિ જે હોય કે કોઈ બી સંગઠન હોય એ આતંકી કૃત્યને અંજામ આપે. આતંકી કૃત્યને અંજામ આપે એટલે કે કોઈ વ્યક્તિ આતંકવાદને કરવા માટે તૈયાર થાય. કોઈને ધારો કે મુંબઈમાં હુમલો થયો હતો, જેમ કે આપણે જોવા જઈએ તો અમદાવાદ ગાંધીનગરમાં હુમલો થયેલો હતો. તો જેવા આતંકવાદી હુમલો કોઈ બી કરે છે અથવા એવા કોઈ સંગઠનને કોઈ પ્રેરે છે તો એને ભાઈ આ વસ્તુની અંદર દંડ આપવામાં આવશે. બીજી વસ્તુ, કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિ આતંકવાદને તૈયાર કરતો હોય, કોઈ વ્યક્તિ આતંકવાદ માટે તૈયાર કરતો હોય કે આતંકવાદ કરવો ન કરવો એ માટે કરતો હોય તો પણ એ કઈ વસ્તુની અંદર એપ્લાય થશે. એની સાથે બીજું પણ છે કે આતંકવાદને પ્રોત્સાહન આપતો હોય. શું આપતો હોય? આતંકવાદને પ્રોત્સાહન આપતો હોય તો પણ અહીંયા આપણા માટે જગ્યા બનશે કે આતંકવાદને જો પ્રોત્સાહન આપતો હશે તો બી આ બિલની અંદર ગણતરીમાં આવશે. પછી કોઈ પણ રીતે આતંકવાદમાં સંડોવાયેલો હોય, કોઈ વ્યક્તિ આતંકવાદ કરતો નથી પણ આતંકવાદીને મદદ કરે છે, આતંકવાદીને શું કરે છે, મદદ કરે છે તો એની અંદર આ વસ્તુ આવશે. અને બીજી વસ્તુ છે, હવે સરકારે શું ફેરફાર કર્યો આની અંદર, શું કર્યું કે તમે તો એ ખબર પડી કે આતંકવાદીને હશે તો આતંકવાદી કહેવાશે કે સંગઠન હશે તો આતંકવાદી કહેશે, પ્રોત્સાહન આપશે તો આતંકવાદી કહેવાશે, આતંકવાદમાં સમય રસ્તો કહેવાશે, પણ એનું થશે શું? તો એના માટે સરકારે એ બિલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જો આતંકવાદને સંપર્ક કરતો હોય, કોઈ સંગઠન એને મદદ કરતું હોય તો એની પૂરેપૂરી સંપત્તિ જપ્ત કરી લેવી, એટલે કે પૂરેપૂરી એમની સંપત્તિ શું કરી દેવામાં આવશે, જપ્ત કરી દેવામાં આવશે. હવે જો સંપત્તિ જપ્ત થઈ જાય તો એનો મિનિંગ શું થશે, એની અંદર એમને કશું એમના હાથમાં રહેશે નહીં, એટલે કે કોઈ આતંકવાદ ફેલાઈ શકશે નહીં. અને હવે પ્રથમ એવું હતું કે જ્યારે બી કોઈ વ્યક્તિ કોઈ આપણે કોઈ રાજ્યની વાત કરીએ કે પશ્ચિમ બંગાળની વાત કરીએ, જો પશ્ચિમ બંગાળની અંદર જો તમારે આતંકવાદીની કોઈ પણ માહિતી લેવી હોય કે કોઈ પણ સંગઠનની તપાસ કરવી હોય તો ત્યાંના ડીઆઈજી એટલે કે ડેપ્યુટી ઇન્ટિગ્રેટર જનરલ કે જે ત્યાંના મેઇન પોલીસ અધિકારી હોય છે ત્યાંની તમારે મંજૂરી લેવી પડતી હોય છે. પરંતુ હવે જે ગવર્નમેન્ટ જે બિલ લાવી રહ્યું છે, જે એમેન્ડમેન્ટ બિલ જે છે યુએપીએ, એ બિલની અંદર ગવર્નમેન્ટે નક્કી કર્યું છે ફક્ત એક જ એજન્સીની ડિરેક્ટરની મંજૂરી પડશે અને એનું નામ છે એનઆઈએ ડિરેક્ટર, એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, એના ડિરેક્ટરની જ માહિતી લેવી પડશે, બાકી કોઈની માહિતીની જરૂર પડશે નહીં. તો આપણે જોઈ આવ્યું આતંકવાદ બિલ, બિલનું નામ શું છે, તો કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્ટેસ એમેન્ડમેન્ટ બિલ 2019. એની અંદર કોણ મેઇન છે, તો એનઆઈએના ડિરેક્ટર મેઇન છે. એનઆઈએનું ફૂલ ફોર્મ શું, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, હવે એનું ફૂલ ફોર્મ છે. ચલો હવે આગળ વધીએ. મિત્રો હવે જોઈએ આપણે આરટીઆઈ કાયદામાં સુધારા વધારા. તાજેતરના ન્યૂઝની અંદર જોવા જઈએ તો આરટીઆઈની અંદર નવા કાયદાની અંદર સુધારા વધારાનું કામ ચાલી રહ્યું છે અને એના માટે 2019ની અંદર આરટીઆઈ સુધારા ખરડો પસાર કરવામાં આવ્યો છે. હવે ખરડાની અંદર છે શું, પહેલાં તો એ જોઈ લઈએ કે આ કાયદાની અંદર સુધારો શું કરવા માગે છે સરકાર, ગવર્નમેન્ટે શું કર્યું છે. તો જે મુખ્ય માહિતી કમિશનર જે છે, મુખ્ય માહિતી જે કમિશનર છે અને માહિતી કમિશનરો, એટલે કે એક મુખ્ય માહિતી કમિશનર હોય છે અને બીજા બે કમિશનરો હોય છે, એમને એક ચોક્કસ નિયમ હતો કે 5 વર્ષ સુધી નિયત સમય હતો
પરંતુ હવે એ કહે છે કે સમાપ્ત કરી દેવો છે કે હવે એમને ચોક્કસ નિયમ કોઈ આપવામાં આવશે નહીં હવે એ પોતાની રીતે જ્યારે સરકાર ધારશે ત્યારે બદલી શકશે અને સરકાર બીજું બી નક્કી કર્યું છે કે એમને કોઈ ચોક્કસ પગાર બી નહીં કે ચલો કે આટલો કે પહેલાં એવું હતું કે માહિતી કમિશનરનો પગાર સુપ્રીમ કોર્ટના જજ જેટલો હોય પરંતુ હવે એ બી પગાર બદલી દેવામાં આવ્યો છે સરકાર એમની ધારશે મુજબ કરશે અને બીજું બે કરવામાં આવ્યું છે કે બંને દિવસની સરકાર દ્વારા અલગ અલગ સૂચિત કરવામાં આવશે કે કયા તેમને કયા નિમણૂક કરવા કોને ક્યારે કરવું આ દરેક વસ્તુ કોના હાથમાં જતું રહેશે સરકારના હાથમાં જતું રહેશે આગળ વધીએ હવે આ આરટીઆઈ એક્ટ છે શું આપણા માટે મહત્વનો એ થઈ જાય કે જે આરટીઆઈ એક્ટ જે હતો આપણી પાસે એ આરટીઆઈ એક્ટ છે શું તો આપણે એ સમજવું જોઈશે કે આરટીઆઈ એક્ટમાં આવશે શું તો હવે આ જે આરટીઆઈ એક્ટ જે છે એની અંદર જોવા જઈએ તો આ આરટીઆઈ એક્ટની શરૂઆત ક્યારે થઈ હતી તો આરટીઆઈ એક્ટ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 હવે આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 જે છે એની અંદર જેની શરૂઆત કરવા માટે જે મેઇન જે સંગઠન હતું એનું નામ છે મજદૂર કિસાન શક્તિ સંગઠન હવે મજદૂર કિસાન શક્તિ સંગઠને એ સમયે બહુ મોટું સંગઠન કર્યું હતું અને એ સમયે અમને નિયમ લાવવા માટે કોશિશ કરી હતી અને છેલ્લે નિયમ સફળ થયો પરંતુ આના પાછળનું જે આરટીઆઈ જે 2005 છે એની પાછળનું મેઇન વ્યક્તિ જે હોય એ છે અરુણા રોય શું નામ છે અરુણા રોય મુખ્ય ભાગ ભજવનાર વ્યક્તિ કોણ છે અરુણા રોય હવે જે આ આરટીઆઈ એક્ટ 2005 મળ્યો એના હેઠળના જ અધિકારીઓ જે છે એ અધિકારીઓને કઈ સત્તાઓ મળશે તેમને અર્ધનાયિક સત્તાઓ મળશે કેવી સત્તાઓ મળે છે અર્ધનાયિક સત્તાઓ મળે છે જીપીએસસી જેવી પરીક્ષામાં આ પ્રશ્ન બહુ અગત્યનો થઈ જાય છે કે આરટીઆઈ એક્ટ 2005 માટે નીચેનામાંથી શું લાગુ થઈ શકે તો પહેલાં માટે આપણે માટે પ્રશ્ન છે કે કોના કોના કયા સંગઠન દ્વારા બન્યું હતું તો કે મજદૂર કિસાન શક્તિ સંગઠન પછી એના પછી આપણા માટે પોઈન્ટ છે કે કોણ આનું માસ્ટર માઇન્ડ હતું કોણ વ્યક્તિ માઇન્ડ હતું તો અરુણા રોય અને એ જે અધિકારીઓ હોય છે એને શું કહી શકાય છે તો અર્ધ ન્યાયિક સત્તાવાળાઓ હોય છે હવે આપણા માટે પ્રશ્ન છે કે આ કાયદો લાગુ ક્યાં પડશે તો આ કાયદો જમ્મુ કાશ્મીર સિવાયના સમગ્ર ભારતને આવરી લેશે ક્યાં જમ્મુ કાશ્મીર સિવાયના સમગ્ર પરંતુ જમ્મુ કાશ્મીરમાં બી એક નિયમ છે અને એ નિયમ જે લેવાય છે એ માહિતી અધિકારીનો કાયદો નિયમ છે કયો છે માહિતી અધિકારીનો જે નિયમ છે એ ઉપયોગ ત્યાં થાય છે ત્યાં પણ નિયમ તો છે જ પણ જમ્મુ કાશ્મીરનો પોતાનો નિયમ ત્યાં છે હવે આગળ વધીએ હવે આ જે એક્ટ છે એક્ટ કોને લાગુ થશે અને કોને લાગુ નહીં થાય તો ખાનગી સંસ્થાઓની એક્ટની એમ્બિટમાં સિદ્ધિ નથી હવે ખાનગી જે સંસ્થાઓ જેમ છે કે જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગણીએ કે પછી કોઈ પણ આપણે પ્રાઇવેટ કંપની ગણીએ ટાટા કન્સલ્ટન્સીઝ ગણીએ કોઈ પણ ગણીએ તો ડાયરેક્ટલી થઈ શકતું છે નહીં પરંતુ આના માટે કેસ થયો હતો સરબજીત રોય વર્સિસ દિલ્હી ઇલેક્ટ્રિકસિટી રેગ્યુલેટરી કમિશન જે આ દિલ્હી ઇલેક્ટ્રિકસિટી રેગ્યુલેટરી જે કમિશન જે છે એક પ્રાઇવેટીકરણના બેઝ ઉપર બનાવવામાં આવ્યું હતું અને સરબજીત રોય છે જે એમને કેસ કર્યો હતો અને એમને એવું કીધું હતું કે આ કેસની અંદર અમને ખાતરી આપો કે જે આ જે પ્રાઇવેટ કંપની જે છે એ રિયલમાં એ કામ કરે છે કે નથી કરતું તો એના માટે છેલ્લે કમિશને આપ્યું કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન જે કમિશન જે કહેવાય એટલે કે આરટીઆઈનું જે મેઇન કમિશન જે કહેવાય છે સીઆઈસી એમને ફરીથી ખાતરી આપી કે ખાનગીકૃત જાહેર ઉપયોગિતા ખાનગી જાહેર કંપનીઓ આરટીઆઈના કાર્યક્ષેત્રમાં આવે છે એટલે કે આપણે કોઈ પણ કાર્યક્ષેત્ર ગણો છો એ કંપનીઓ અંદર આવે છે ફરીથી 2014માં એક નવો સુધારા જેવું થયું કે ખાનગી સંસ્થાઓ અને એનજીઓ અને સરકારમાંથી તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ફંડમાંથી કેટલા મળે છે 95% હિસ્સો મળે છે આ જે નિયમ બન્યો છે ખાનગીકૃતનો આધારે અને જ્યારે આરટીઆઈ કરવામાં આવી ત્યારે ખબર પડી કે એનજીઓ હોય કે ખાનગી સંસ્થાઓને કોઈ કામ કરવું હોય તો એમના ડેવલપેશન માટે એમના ડેવલપ માટે સરકાર 95% એમને હિસ્સો આપે છે હવે મુખ્ય જે માહિતી જે કમિશનર હોય છે જે એમનું નિમણૂક કોણ કરે છે તેમનું નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ કોણ નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ તો કે મુખ્ય માહિતી કમિશનર જે તમામ કેન્દ્રીય વિભાગો અને મંત્રાલયને નિયુક્ત કરે કોઈ પણ મંત્રાલય હોય કે કોઈ બી વિભાગ હોય તો એનું પૂરેપૂરું કોણ કરે છે મેન્ટેનન્સ કે એના વિશે ઇન્ફોર્મેશન લેવી શું કામ કરવું એની કોને કોને જવાબદારી હોય છે કે મુખ્ય માહિતી કમિશનર પણ એ કોને સીધો સીધો રિપોર્ટ કરે છે તો રાષ્ટ્રપતિને સીધો સીધો રિપોર્ટ કરે છે એ રીતે જોવા જઈએ તો રાજ્યની અંદર બી ઇન્ફોર્મેશન ઓફિસર જે છે માહિતી કમિશનર જે છે તો એ શું કરશે રાજ્યના દરેક વિભાગનું કરશે પણ એમની નિમણૂક કોણ કરે છે તો કે રાજ્યપાલ નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ નિમણૂક કરે છે તો આપણે ધ્યાન રાખીશું
કે મુખ્ય માહિતી કમિશનર હોય છે ભારતના, એમનું કોણ નિમણૂક કરે છે? તો કે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે, રાજ્યના કે તો રાજ્યપાલ કરે છે. પરંતુ બીજું એક વસ્તુ કે ક્યારે કયો કેસ આરટીએ સાથે જોડાયેલો છે, સરબજીત રોય વર્સિસ દિલ્હી ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશન, સરબજીત રોય વર્સિસ દિલ્હી ઇલેક્ટ્રિસિટી કમિશન જે મુખ્ય એક જોડાયેલો હતો. હવે આગળ વધીએ, આપણે જે આ આરટીએ વિશે આપણે માહિતી મળી છે એને થોડું વધારે ડિસ્કસમાં સમજીએ. હવે આપણે જોયું આરટીએ વિશે, હવે છે ગુજરાતની અંદર એક બહુ મોટા પ્રોજેક્ટની વાત છે, તાજેતરમાં જેમાં ગુજરાત ફર્સ્ટ ઉપર આવ્યું છે, એ છે રૂફ કોટ સોલર, એટલે કે છત સોલર ક્ષમતા. એટલે કે જો છત ઉપર જો સોલર આપણે લગાવી લઈએ, એમ કે ટાબાની છત ગણીએ કે ભાઈ ઘરની છત ગણીએ, કોઈ પણ જે છત છે એના ઉપર જો પેનલ્સ લગાવી લઈએ, એમાં ગુજરાત પ્રથમ નંબરે છે. કયા નંબરે છે? ગુજરાત પ્રથમ નંબરે છે. સૌથી વધુ સોલર પેનલ્સ સ્થાપિત કરવા ગુજરાત કયા નંબર છે? પ્રથમ નંબર છે. હવે ગુજરાતમાં જે છતવાળી જે સોલર પાવર ક્ષમતા છે એ કેટલી છે? તો કે 261.97 મેગાવોટ. કેટલી છે? 261.97 મેગાવોટ. જ્યારે આખા ભારતની અંદર કેટલી છે? તો 1700.54. એટલે તો જો વિચાર કરો કે આખા ભારતની સાપેક્ષમાં જોવા જઈએ તો મિનિમમ 15% જે કહેવાય, કેટલા ટકા કહેવાય છે? કે 15% જે છે એ ફક્ત ગુજરાતમાં છે. 15% ક્યાં છે? તો કે ગુજરાતમાં જ છે. તો એનો મિનિંગ કે સૌથી વધુ કેવી હોય છે? તો ગુજરાતમાં હોઈ શકે. એના પછી બીજા નંબરમાં આવે છે મહારાષ્ટ્ર રાજ્ય. બીજા મહારાષ્ટ્ર રાજ્ય એમાં કેટલી છે? 198.52 મેગાવોટ. અને ત્રીજા નંબરમાં છે તમિલનાડુ, 151.62 મેગાવોટ. તો આ તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે સારો એવો છે કે તાજેતરની અંદર સૌથી વધુ સોલર ક્ષમતા ધરાવતું રાજ્ય કયું? તો આવશે ગુજરાત સેકન્ડ નંબર, તો કે મહારાષ્ટ્ર, અને થર્ડ ઉપર તમિલનાડુ. હવે આ ખબર ક્યારે પડી? તો જ્યારે એક ગ્રીડ કનેક્ટેડ રૂફ ટોપ સોલર પ્રોગ્રામ ચાલી રહ્યો છે ભારત સરકારનો, એ પ્રોગ્રામ અંતર્ગત ભારતને જ્યારે ગુજરાતની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર એમની સબસિડી આપવામાં આવી, અને સબસિડીની જે કિંમત જે છે સરકારે, કેન્દ્ર સરકારે 678.10 કરોડ રૂપિયા આપવામાં આવી. કેટલી આપી આવી? 678.01 કરોડ રૂપિયા આપવામાં આવી. અને ક્યારે આપવામાં આવી હતી? તો 2016-17 અને 446.7 કરોડ રૂપિયા ક્યારે આપવામાં આવી? તો 2018-19 આપવામાં આવી. તો તાજેતરની અંદર જોવા જઈએ તો ભારતે, એટલે કે ભારતના બજેટની અંદર ગુજરાતની અંદર જે સોલર પાવર પ્લાન્ટ છે કે સોલર રૂફ કોટ માટે કેટલું નાણાં ફાળવવામાં આવ્યા હતા? 446.7 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. હવે કેન્દ્ર જે સરકાર છે, કેન્દ્ર સરકારે એક નક્કી કરેલું છે કે સોલર ક્ષમતાની જે કેપેસિટી છે એ 2022 સુધી, કેટલા સુધી? 2022 સુધી. બહુ ધ્યાન રાખજો, બહુ વખત પૂછાયેલો પ્રશ્ન છે, ફરીથી પૂછાઈ શકે. કેટલી ક્ષમતા કરવાનો પ્લાન કર્યો છે? તો કે 4000 મેગાવોટ. કેટલી કરવાની ક્ષમતા કર્યો છે? 4000 મેગાવોટ ક્ષમતાનો પ્લાન કરેલો છે. ચલો આગળ વધીએ. હવે એ વસ્તુની અંદર હવે તમારા માટે એક મસ્ત એવો પ્રશ્ન કે યુએપીએમાં પ્રથમ વખત સુધારો ક્યારે અને કોના સમયમાં લાવવામાં આવ્યો હતો? યુએપીએમાં પ્રથમ વખત સુધારો ક્યારે અને કોના સમયમાં લાવવામાં આવ્યો હતો? ફરીથી રિપીટ કરીએ કે આજે આપણે શું શું જોયું ઇમ્પોર્ટન્ટ વસ્તુની અંદર. તો પ્રથમ જોયું આપણે, કોઈ પણ વ્યક્તિને આતંકી જાહેર કરનાર હોય તો એ ખરડો લોકસભામાંથી પસાર થઈ ગયો. શું નામ હતું? કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2019. પછી આરટીઆઈ માટે જે સુધારા કરવામાં આવ્યા એના વિશેનું હતું. તો આરટીઆઈ ક્યારે થયું? કે 2005 મુખ્ય વ્યક્તિ કોણ હતા? તો કરુણા રોય. કયું સંગઠન હતું? મજદૂર કિસાન સંઘ. પછી અલગ અલગ કેસ છે, તો કે મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પછી કે બાકીની રાજ્યની અંદર, તો રાજ્યપાલ કરે છે. પછી જે ભારતની અંદર સૌથી વધુ સોલર ધરાવતો કોણ છે? તો કે ગુજરાત છે. તો આ ટાઈપનો પ્રશ્ન છે. થેન્ક યુ વેરી મચ ફોર ડિસ્કસિંગ. અને જો તમને પસંદ આવ્યું તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.